આ તરફ સ્ટંટ બાજુ સામે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લાલ આંક કરી છે. જાણી જોઈને કાયદો તોડનારા સામે કાર્યવાહી થશે તેવું સંઘવીએ સ્પષ્ટ કર્યું અને એના જીવ સામે જોખમ ઉભું કરતા તત્વોને નહીં બક્ષાય. સ્ટંટ બાજુ સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે. રસ્તા પર સ્ટંટ કરતા અને જોખમ સર્જતા સ્ટંટ બાજુને અટકી જવાનો હુંકાર કર્યો. અમદાવાદમાં દિવાળી સમયે સિંધુ ભવન રોડ પર સર્જા હતા ચોંકાવનારા દ્રશ્યો. કાયદો અને વ્યવસ્થાને પડકારતા એ દ્રશ્યો હતા જેમાં સ્ટંટ બાજુએ રીતસર સિંધુ ભવન રોડ પર મચાવ્યો હતો આતંક. સત્યાવીસ તારીખ સુધી તમામ આવા લોકો જેનાથી નાની મોટી ભૂલ થાય એને પોલીસ દ્વારા ફૂલ આપવામાં આવશે, કોઈ ફાઇન નહીં લેવામાં આવે. આ નિર્ણય રાજ્યના મધ્યમ અને ગરીબ પરિવારો માટે ખૂબ જ મહત્વનો રહ્યો. પરંતુ આ નિર્ણય જોડે જોડે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એક બીજો બી નિર્ણય લીધેલો કે જે વ્યક્તિ જાણી જોઈને નિયમો તોડે છે, કોઈ ધૂમ બાઇક ચલાવતા હોય, કોઈ સ્ટંટ કરતા હોય, એવા તમામ લોકો પર આ સમયે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. તો એક બાજુ સામાન્ય નાગરિકોના પરિવારજનો માટે એને કોઈ પ્રકારની બીજી દિવાળીઓમાં તકલીફ ના પડે એવો નિર્ણય લીધો, અને એક બાજુ જે જાણી જોઈને કાયદા તોડે છે એ લોકો પર સખ્તાઈપૂર્વક